હવે એમાં 18મો એમસીક્યુ, રકમ આપી છે એક ધ્વનિ શોષક 20 ડેસિબલ ધ્વનિ સ્તર દૂર કરે છે. એટલે એનો મતલબ એમ કે 20 ડેસિબલ આપ્યું તો એકમ ઉપરથી આપણને ખબર પડે કે જે રાશિ આપી ને તીવ્રતા લેવલ છે અથવા મોટાઈ છે અથવા તો લાઉડનેસ છે એમાં 20 નો ઘટાડો થાય છે. બરાબર, ધ્વનિની લાઉડનેસ કહું, ધ્વનિની મોટાઈ કહું કે ધ્વનિનું તીવ્રતા લેવલ કહું, એનો એકમ ડેસિબલ છે. તો ઈ રાશિની અંદર ટૂંકમાં 20 એકમનો 20 ડેસિબલનો ઘટાડો થાય છે તો તીવ્રતા ખાલી જગ્યા ઘટે. બરાબર, આટલી રકમ આપી. તો જો કે ઈ જે તીવ્રતા લેવલ છે એટલે કે એલ છે એમાં 20 ડેસિબલનો ઘટાડો તમને કીધો છે તો હું શરૂઆતમાં ગમે એ કિંમત ધારી લઉં, શરૂઆતની કા 100 ડેસિબલ લઈ લઉં કા 200 ડેસિબલ લઈ લઉં. બરાબર છે, એટલે ટકાવારી હંમેશા 100 હોય. હું અત્યારે 100 ડેસિબલ લઉં છું, ભલે ટકાવારી આપી નથી આમાં. એટલે શરૂઆતનું જે લાઉડનેસ છે અથવા મોટાઈ છે અથવા તો ધ્વનિનું તીવ્રતા લેવલ છે એટલે કે કેપિટલ એલ, એ 100 લઈ લો. અને પછી એમાં 20નો ઘટાડો થાય એટલે કેટલું થઈ જાય? 80 થઈ જાય. એટલે મારે બે કિંમત છે કે શરૂઆતમાં લાઉડનેસ 100 ડેસિબલ અને ત્યારે જે તીવ્રતા છે I1 કહી દો. અને પછી મને આપ્યું છે કે એમાં 20 ડેસિબલનો ઘટાડો થાય એટલે લાઉડનેસ થઈ જાય 80 ડેસિબલ અને ત્યારે તીવ્રતા I2 કહો. તો તીવ્રતામાં કેટલો ઘટાડો થાય એવું કીધું છે એટલે તમારે મેળવવાનું છે આ I2/I1 આ મેળવવાનું છે. આવું આવે I2/I1/100 આવું આવી જાય. ગુણોત્તર મેળવો અને માની લો કે 101/100 આવે આ ગુણોત્તર તો I2/I1/100 થાય. તો એનો મતલબ એમ કે પહેલી જે તીવ્રતા હતી એના કરતા 100માં ભાગની તીવ્રતા પછી રહે કે 20 ડેસિબલમાં ઘટાડો કરું મોટાઈમાં ત્યારે. બરાબર, મેળવવાનું આ તો પેલા I1 મેળવો પછી I2 મેળવો પછી બેનો ગુણોત્તર મેળવો. તો પેલા I1 મેળવો. સૂત્ર શું છે? તો કે L/10 log I1/I0. I1 હાલો આ કેટલો આપ્યું છે? તો કે 100/10 આ લોગ I1/I0 આ છેદમાં લો એટલે થયું 10. આ લોગ I1/I0 મારે I1 જોતો 10 આધાર છે, લોગ કાઢી નાખો તો આ આધાર છે આનો આધાર થઈ જાય એટલે I1/I0/10 ની 10 ઘાત. હાલો I1 મને મળી ગયું. હવે I2 જોતો આ સૂત્ર મૂકી દો L/10 log I/I0 આ 2 ના I2 હાલો આ કેટલું છે? તો કે 80/10 log I2/I0 છેદમાં જાય તો 8 log I2/I0 લોગ કાઢી નાખો તો આનો આધાર અહીં આધાર બની જાય તો I2/I0 10 ની 8 ઘાત. હાલો I2 મળી ગયું. તો હવે બેનો ગુણોત્તર I2/I1 I2 એટલે મારી પાસે છે 10 ની 8 ઘાત I0 અને I1 એટલે મારી પાસે છે 10 ની 10 ઘાત I0 એટલે I2/I1 1/100 થાય એટલે I2/I1/100 એટલે શરૂઆતની જે તીવ્રતા હતી એના કરતા પછીની તીવ્રતા 100માં ભાગની થાય. એટલે 18મો MCQ કમ્પ્લીટ થાય.